નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 1માં આજે આપણે અંગ્રેજી વિષય શીખીશું. અંગ્રેજીની ચોપડી તમારી સાથે જ રાખજો. અંગ્રેજીની ચોપડીમાં પાના નંબર 29 જુઓ. ચોપડીમાં પાના નંબર 29 ઉપર જુઓ. આપણને પાઠ 10, કયો પાઠ છે? પાઠ 10 કલર્સ. કલર્સ એટલે રંગો થશે. શું થશે? રંગ અથવા કલર પણ થઈ શકે. જુઓ, અહીં આપણને કલરના રંગના નામ આપ્યા છે. તે આપણે સૌથી પહેલાં નોટબુકમાં લખીશું. તમે અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુક તમારી સાથે રાખજો. આપણે ચોપડીમાંથી જોઈ નોટબુકમાં સ્પેલિંગ લખવાના છે. એટલે હવે તમે અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુક ખોલો. સૌથી પહેલા કલરનું આપણે નામ લખીશું. બી એલ એ સી કે. બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો. બ્લેક એટલે કાળો. આવી રીતે તમારે લખવાનું છે. પછીનો સ્પેલિંગ લખીશું. બી આર ઓ ડબલ્યુ એન. બ્રાઉન એટલે કથ્થઈ. બી આર ઓ ડબલ્યુ એન. બ્રાઉન એટલે કથ્થઈ. ત્રીજો સ્પેલિંગ હવે લખીશું. ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે કેસરી થશે. શું થશે? ઓરેન્જ એટલે નારંગી થશે. પણ અહીં આપણે કલરનો નામ લખવાનો છે એટલે અહીં લખીશું કેસરી. ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે કેસરી. જી આર ડબલ ઈ એન. ગ્રીન એટલે લીલો. જી આર ડબલ ઈ એન. ગ્રીન એટલે લીલો. આગળ નો સ્પેલિંગ લખીશું. પી યુ આર પી એલ ઈ. પર્પલ એટલે જાંબલી. ડબલ્યુ એચ આઈ ટી ઈ. વ્હાઇટ એટલે સફેદ. આર ઈ ડી. રેડ એટલે લાલ. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. યલો એટલે પીળો. બી એલ યુ ઈ. બ્લ્યુ
એટલે વાદળી. પી આઈ એન કે પિંક એટલે ગુલાબી. હવે વિદ્યાર્થીઓ, મેં તમને જે સ્પેલિંગ શીખવાડ્યા તે તમારે ચાર લીટીમાં સરસ અક્ષરે લખવાના રહેશે. હવે તમારે ચોપડીમાં પાના નંબર 30 જુઓ. જુઓ પાના નંબર 30 ઉપર પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1. ઉદાહરણ પ્રમાણે લીટી દોરીને જોડો. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીં આપણને ગુજરાતી અર્થ આપ્યા છે. શું આપ્યું છે? ગુજરાતી અર્થ. અહીં આપણે લખીશું ગુજરાતી અર્થ, પછી વચ્ચેના લાઇનમાં આપણને આપ્યા છે ઉચ્ચાર. અહીં લખીશું ઉચ્ચાર. અહીં આપ્યા છે સ્પેલિંગ. શું આપ્યું છે? સ્પેલિંગ. જુઓ આપણે ગુજરાતી અર્થને તેના ઉચ્ચાર સાથે અને ઉચ્ચારને તેના સાચા સ્પેલિંગ સાથે જોડવાનો છે. તો જુઓ આપણને ઉદાહરણમાં એક ગુજરાતી અર્થ જોડેલો આપેલો છે. જુઓ પીળો, તો પીળો કલર રંગનો ઉચ્ચાર થશે યલો. યલોનો સ્પેલિંગ થશે વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, બરાબર. હવે તેવી જ રીતે કેસરી, તો કેસરીને અંગ્રેજી ઉચ્ચારમાં શું કહેવાય? કેસરીને કહેવાય ઓરેન્જ. તેની સાથે આપણે જોડીશું. ઓરેન્જ. હવે ઓરેન્જનો સ્પેલિંગ આમાંથી કયો છે? ઓરેન્જનો સ્પેલિંગ છે ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ ઉચ્ચારને તેના સ્પેલિંગ સાથે લીટી કરીને જોડીશું. વાદળી, તો વાદળી રંગનો ઉચ્ચાર શું થશે? આમાંથી તમારે વાદળી રંગનો ઉચ્ચાર શું થશે? વાદળી રંગનો ઉચ્ચાર થશે બ્લ્યુ. વાદળીને આપણે બ્લ્યુ સાથે જોડીશું. બ્લ્યુ, તો બ્લ્યુનો અહીં સ્પેલિંગ તમને કયો આપ્યો છે? બ્લ્યુનો સ્પેલિંગ કયા નંબરે છે? બીજા નંબરે, બી એલ યુ ઈ. બ્લ્યુને આપણે બીજા નંબરના સ્પેલિંગ બી એલ યુ ઈ સાથે જોડીશું. હવે ગુલાબી, તો ગુલાબીનો અહીં ઉચ્ચાર કયો આપેલો છે? ગુલાબીનો ઉચ્ચાર થશે પિંક. શું થશે? પિંક. હવે પિંકનો સ્પેલિંગ આમાંથી કયો છે? પિંકનો સ્પેલિંગ છે પી આઈ એન કે. પિંકને આપણે પી આઈ એન કે સ્પેલિંગ સાથે જોડીશું. કાળો, તો કાળો શબ્દનો ઉચ્ચાર આમાંથી કયો છે? કાળો શબ્દનો ઉચ્ચાર થશે બ્લેક. શું થશે?
ब्लैक। હવે બ્લેક નો સ્પેલિંગ આમાંથી કયો છે? બરાબર કહ્યું, બ્લેક નો સ્પેલિંગ BLACK થશે, બરાબર। બ્લેક ને આપણે BLACK સ્પેલિંગ સાથે જોડીશું, બરાબર। હવે સફેદ રંગ, તો સફેદ રંગનો ઉચ્ચાર આમાંથી કયો છે? સફેદ રંગનો ઉચ્ચાર થશે વ્હાઇટ। કયો થશે? વ્હાઇટ। તો આપણે સફેદને વ્હાઇટ સાથે જોડીશું। હવે વ્હાઇટનો સ્પેલિંગ આમાંથી કયો છે? વ્હાઇટનો સ્પેલિંગ છે WHITE। વ્હાઇટને આપણે WHITE સ્પેલિંગ સાથે જોડીશું। હવે છે કથ્થઈ, તો કથ્થઈનો સ્પેલિંગ ઉચ્ચાર કયો થશે? અહીં તમને ઉચ્ચાર આપ્યા છે, તેમાંથી કથ્થઈનો ઉચ્ચાર કયો થશે? બ્રાઉન થશે। કયો થશે? બ્રાઉન। હવે બ્રાઉનનો સ્પેલિંગ આમાંથી કયો છે? બ્રાઉનનો સ્પેલિંગ થશે BROWN। બ્રાઉનને આપણે BROWN સ્પેલિંગ સાથે જોડીશું। હવે નીચે પ્રશ્ન 2 જોઈશું। પ્રશ્ન 2, ખોટા અક્ષર મૂકે સ્પેલિંગ પૂર્ણ કરો। જુઓ, અહીં આપણને તમને દરેક સ્પેલિંગમાં ખાલી જગ્યા આપી છે, જે ખાલી જગ્યામાં આપણે ખોટો સ્પેલિંગ મૂકવાનો છે। શું મૂકવાનું છે? ખોટો સ્પેલિંગ। અને તે સ્પેલિંગ પૂર્ણ કરીને અહીં જુઓ, આ ચિત્ર ટોપી જેવું લાગે છે। શેનું છે? ટોપી જેવું લાગે છે। તો તેમાં તમારે જુઓ, અહીં તમને તીરની નિશાની કરેલી આપેલી છે, ત્યાં તમને જે રંગ કહ્યો છે તે રંગ તમારે ઘરે પૂરવાનો છે। જુઓ, અહીં પહેલાં તમને આપેલું છે તીરનું નિશાન કાળો, તો અહીં કાળો રંગ પૂરવાનો છે। પછી નીચેની લીટીમાં તો સામે તીર કરેલું છે કેસરી રંગનું, શેનું કહ્યું છે? કેસરી રંગનું। તો અહીં આપણે કલર પૂરીશું કેસરી। તેવી રીતે તમારે આખી ટોપીમાં કલર બતાવ્યો છે તે તમારે કલર પૂરવાનો રહેશે। હવે આપણે તેનો સ્પેલિંગ પૂર્ણ કરીશું, કાળો। તો કાળો રંગનો સ્પેલિંગ જોઈએ, BL ખાલી જગ્યા CK। અહીં કયો સ્પેલિંગ ખૂટશે? કયો અક્ષર ખૂટશે? અહીં A ખૂટશે। કયો ખૂટશે? A। અહીં લખીશું A, કેસરી। તો કેસરીને ઉચ્ચારમાં શું કહેવાય? ઓરેન્જ। તો ઓરેન્જનો સ્પેલિંગ જોઈએ, OR A ખાલી જગ્યા GE। તો અહીં ખાલી જગ્યામાં કયો અક્ષર ખૂટે છે? N ખૂટશે। કયું ખૂટશે? N। લીલો, તો લીલાને ઉચ્ચારમાં શું કહીશું? ગ્રીન કહેવાય, શું કહેવાય?
ग्रीन, तो ग्रीन नो स्पेलिंग में जी आर खाली जगह ई एन, तो अँ खाली जगह में कयो अक्षर खूट से विद्यार्थीओ? अँ खूट से ई, अँ लखो ई। पीळो, तो पीळा रंग नो उच्चार शू थाय? येल्लो थाय, शू थाय? येल्लो। हवे येल्लो नो स्पेलिंग जोईए, कयो अक्षर खूटे छे तेमा? वाय ई एल खाली जग्या ओ डबल्यू, तो अँ खाली जग्या में कयो अक्षर खूट से? खाली जग्या में एल खूट से, अँ लखीशु एल। वादड़ी, तो वादड़ी रंग नो उच्चार शू थाय? ब्लू थाय, वादड़ी रंग नो उच्चार शू थाय? ब्लू। तो ब्लू नो स्पेलिंग में शू खूटे छे? बी एल खाली जग्या ई, तो अँ कयो खूटे छे? ई खूटे छे, कयो खूटे छे? अला यू खूट से, अँ कयो खूट से? यू। बी एल यू ई, ब्लू। हवे गुलाबी, तो गुलाबी रंग नो उच्चार थशे पिंक, तो अँ पिंक नो स्पेलिंग आप्यो छे? पी आई खाली जग्या के, तो अँ खाली जग्या में कयो अक्षर खूट से? अँ खूट से एन। बराबर विद्यार्थीओ, हवे मैं तमने जे टोपी में रंग पूरवानो आप्यो छे, अहीं लख्यू छे ए प्रमाणे तमारे अहीं टोपी में रंग पूरवाना छे, ते तमारे घरेथी लेसन में करवानो छे। अने आजे आपणे वीडियो में जेटलो शीख्या ते तमारे नोटबुक में जरूरथी लखवू।